પત્રકારત્વને દેશમાં ચોથી જાગીર માનવામાં આવે છે, જે સમાજની સમસ્યાને જવાબદાર અધિકારી સુધી પહોંચાડી દૂષણોને દૂર કરે છે. પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા પત્રકારોની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. વડગામ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી જાણે પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ અસંખ્ય પત્રકારો નીકળી પડ્યા છે, જે પત્રકારોને મળતા લાભોનો ગેરલાભ ઉઠાવી ખોટો રોપ બતાવે છે. વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે સવારથી જ નકલી પત્રકારોની ભીડ જામી જાય છે, જે સમાજના ઉત્થાન માટે કે જરૂરિયાતમંદ લોકોના લાભ માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થને પોષવા અને ગેરકાયદેસર કામોને અંજામ આપવા ભેગા થાય છે. પત્રકારોને સમાજના કલ્યાણ અર્થે અમુક લાભો આપવામાં આવે છે, જેનો ફાયદો આ અસામાજિક તત્વો ઉઠાવે છે. તાલુકા કચેરીમાં પ્રશ્નોના નિરાકરણ માટે લોકો આવે તે પહેલા જ તાલુકા પંચાયતના બાંકડા પર નકલી પત્રકારોની ટોળકીઓ ભેગી થઈ લોકોની સમસ્યાઓનું તેના નિરાકરણ લાવી આપશે તેમ જણાવી છેતરપિંડીનું કામ કરે છે. દરેક નકલી પત્રકારોએ પોતાના વાહન ઉપર પ્રેસનું સિમ્બોલ લગાવ્યું છે, જેનાથી કોઈ તેમને કોઈ પણ પ્રકારના કામો કરવા જતા આવતા રોકે નહીં. આટલું જ નહીં, તેમના દ્વારા અનેક ગોરખ ધંધાને અંજામ આપવામાં આવી રહ્યા છે, તેમજ બીજા ગુનેગારને તે માટે મદદ પણ કરવામાં આવી રહી છે. પત્રકારોની છબી ખરાબ કરતા આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી સાચા પત્રકારોની માન મર્યાદામાં કોઈ જ પ્રકારની આંચ ન આવે. દીપક પુરબિયા સાથે CN24 ન્યૂઝ વડગામ.